ગુજરાતમાં દારૂબંધી છે, ગુજરાતમાં નાકાબંધી પણ થતી હોય છે, છતાંય આજે રસ્તાઓ પર લથડિયા ખાતા માણસો જોવા મળે છે. એ લોકો શું પીને નશામાં આવી જતા હશે? લીંબુ પાણી. હેલો, હું છું આરજે વિક્રમ અને હું જોઈને આવ્યો ગુજરાતી એક્શન થ્રિલર ફિલ્મ જી. તો ફિલ્મના મેઇન લીડમાં છે ચિરાગ જાની, જે પાત્ર ભજવી રહ્યા છે સમ્રાટ નામના પોલીસ ઓફિસરનું. આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે, પરંતુ સાહેબ મને એવું થયું કે ફાઇનલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પોતાનો એક્શન હીરો મળી ગયો છે. એક્શનથી લઈને એક્સપ્રેશન સુધી બધું જ ટોપ છે. તો પછી વાત કરું ફિલ્મના વિલનની, તો વિલનના કેરેક્ટરમાં છે અભિમન્યુ સિંઘ, જેમના પાત્રનું નામ છે ગજરાજ. અને સાહેબ, શું પર્ફોમન્સ! એકદમ માખણ જેવું અને એકદમ એફર્ટલેસ પર્ફોમન્સ આપ્યું છે. અને તેમના નાના ભાઈના કિરદારમાં છે આકાશ ઝાલા, જેમના કિરદારનું નામ છે અઘોર. અઘોર છે ને, એ એક્ટિંગમાં એકદમ વિભોર છે, ફિલ્મમાં જીવ નાખી દીધો છે. શૂટ આઉટે લોખંડવાલાના જે માયાભાઈનું કિરદાર હતું એની યાદ અપાવી દે, સ્વેગ એટીટ્યુડથી ભરપૂર, ગજબ. અને હવે વાત કરું આ ફિલ્મની ફિમેલ લીડની, જેનું નામ છે અન્વેષી જૈન, જેમણે ફિલ્મ જોતા ઘણા લોકોના દિલને ઘાયલ કરી દીધા હશે. મારું ગુજરાતી ફિલ્મોની જે હિરોઈનનું ક્રશ લિસ્ટ હતું એ હવે મારે અપડેટ કરવું પડશે. તો આ ફિલ્મમાં મને શું ગમ્યું? કીર્તિદાન ગઢવીના અવાજમાં ગવાયેલું જાગને જાદવા સોંગ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ફિલ્મનો કોન્સેપ્ટ. શું ન ગમ્યું? તો ડબિંગ, કલાકારોનું ગુજરાતી ઉચ્ચારણ, ફિલ્મનું એડિટિંગ અને લેન્ધી સ્ક્રીન પ્લે. પણ રાજ હોતો હતો કે ક્યારે સમ્રાટ બોલિવૂડના એક્શન હીરોની જેમ શર્ટ ફાડીને સિક્સ પેક બતાવીને વિલનની ધોલાઈ કરે, પરંતુ મારું એ સપનું પૂરું ન થયું. પરંતુ બીજો પાર્ટ બને તો કદાચ એ સપનું પૂરું પણ થઈ જાય. એક્શન અને થ્રિલર મૂવી જો તમને જોવી ગમતી હોય તો તમે આ ફિલ્મ એકવાર જોઈ જ શકો. જબ સુનો ટોપ સુનો.